અમીગર તાલુકાના ગાજી ગામે મુસ્તુફા કાલુખા નામના ઈસમ પર છેડતી અને જાતિ વિષયક અપમાનિક શબ્દોની અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મૂળ ભાવનગરનો વતની અને ગુજરાત વિદ્યાપીઠનો વિદ્યાર્થી મુસ્તફા કાલુખાન નામનો ઈસમ 10 વર્ષથી અમીરગઢના વિરમપુર વિસ્તારમાં ગાંજી અને ખાટી ચિત્રા ગામે આવીને રહેતો હતો. આ અંતરિયાળ વિસ્તારમાં લોકસારથી ફાઉન્ડેશન નામની સંસ્થા બનાવી અનેક દાતાઓના સહયોગથી શિક્ષણ તેમજ સામાજિક કાર્યો કરતો હતો. જોકે મુસ્તફા નામનો ઈસમ ભૂરી અને અશિક્ષિત આદિવાસી સમાજની પ્રજાને ચાલાકીથી છેલ્લા 10 વર્ષથી છેતરતો હોવાનો આક્ષેપ લાગ્યા છે. 2 દિવસ અગાઉ ગાંજી સામે મુસ્તફાએ બનાવેલી સંસ્થામાં એક આદિવાસી યુવતી મજૂરી કામ માટે આવતી હતી ત્યારે આ યુવતી સાથે જબરજસ્તી મુસ્તફાએ છેડતી કરી જાતિ અપમાનિત શબ્દો બોલ્યા હોવાની વાત સામે આવી છે. યુવતીની છેડતી કરતાં યુવતીએ બૂમાબૂમ કરતાં સ્થાનિકો આવી પહોંચ્યા હતા, જ્યાં હોબારો મચ્યો હતો. ત્યારબાદ ગ્રામજનોએ પોલીસને બોલાવીને મુસ્તફાને પોલીસને હવાલે કર્યો હતો. ત્યારે આ ઘટનાને લઈ આદિવાસી સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. યુવતી સાથે બનેલી ઘટનાને લઈ આદિવાસી સમાજના લોકોમાં રોષ ફેલાયો હતો અને સમગ્ર ઘટનાની વાત યુવતીએ આગેવાનોને કરતાં આદિવાસી સમાજના આગેવાનોએ અમીરગઢ પોલીસ સ્ટેશનને આ મુસ્તફા સામે છેડતી અને જાતિ અપમાનિત શબ્દને લઈને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મુસ્તફાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે લોકસારથી ફાઉન્ડેશન સંસ્થાના નામ હેઠળ અગાઉ કેવા કૃત્યો કર્યા હશે તે પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. જે સંસ્થાનું બાંધકામ કરવામાં આવ્યું છે તેમાં મંજૂરી લેવાઈ છે કે કેમ, સંસ્થા હેઠળ બીજા કયા કામ કરાઈ રહ્યા છે તે પણ તપાસ કરવામાં આવે તેવી માંગ છે. જોકે આગેવાનોનું કહેવું છે કે કલમ 376 હેઠળ એટ્રોસિટી અને છેતરપિંડી હેઠળ મુસ્તફા સામે કાર્યવાહી થાય તેવી માંગ આદિવાસી સમાજના આગેવાનો કરી રહ્યા છે. મુસ્તફા કાલુખાન પર ફરિયાદ થતાં જ અમીરગઢ પોલીસ તપાસ હાથ ધરી હતી. ફરિયાદી યુવતીને ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી છે અને યુવતી સહિત ગામના સરપંચ અને અન્ય લોકોના નિવેદનો પણ લેવાના શરૂ કર્યા છે. જોકે આ નિવેદનો બાદ તેની અટકાયત બતાવવામાં આવશે અને વધુ તપાસમાં ભૂતકાળમાં પણ આ પ્રકારના કોઈ બનાવ બન્યા છે કે કેમ તેમાં પણ તપાસ કરવામાં આવશે. અશોક રાણાવાસિયા, ચેલેશ ટીવી, અમીરગઢ.